આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવાય છે. અંકલેશ્વરના આદિવાસી સમાજે આજે ભવ્ય રેલી યોજી હતી. સાંપ્રત સમયમાં આમ તો આદિવાસી સમાજમાં ભારે જાગૃતતા આવી છે. મૂળ વન્ય વિસ્તારમાં રહેતો આ મૂળ નિવાસી સમાજ હવે આધુનિક શહેરીજન બન્યો છે, શિક્ષિત બન્યો છે, તેમજ બહુજન સમાજ સાથે હળતો મળતો થયો છે. અંકલેશ્વરમાં આજે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષિત આધુનિક બનેલ આદિવાસી યુવકો આજે વિવિધ ક્ષેત્રોમાં પગભર બની રહ્યા છે. આમ છતાંય તેમના હૃદયમાં હજુય પોતાને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાની ભારોભાર લાગણી પણ જોવા મળી રહી છે. પેન્ટ શર્ટ પરિધાન કરીને આજે નીકળેલી ભવ્ય આદિવાસી રેલીમાં યુવકોએ માથે આદિવાસી પરંપરાગત પાઘડી પહેરીને અનોખી આભા ઊભી કરી હતી, તો તીર કામઠા જેવા ઓજારો પણ અંગીકાર કરતા જય આદિવાસીના સૂત્રોચ્ચારો કર્યા હતા. પ્રાઉડ ટુ બી આદિવાસીનું સ્વાભિમાન આ રેલીમાં જોવા મળ્યું હતું. આ રેલીની આગેવાની જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અનિલ ભગતે લીધી હતી, તો તેમની સાથે ખભાથી ખભા મિલાવી યુવા અગ્રણીઓ વિનય વસાવા, સતીશ વસાવા, મહેશ વસાવા, વિનોદ વસાવા, ગુમાન વસાવા, પંકજ વસાવા અને મુકેશ વસાવા વગેરેએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતુરા કરી રેલીમાં જોડાયા હતા. 3 રસ્તા સર્કલ પાસે જ્યારે આ રેલી પહોંચી ત્યારે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગતસિંહ વાસદિયા, બાલુભાઈ પટેલ, ડીસી સોલંકી, હરીશ પરમાર, શરીફ કાનુગા, વસીમ ફળવાલા, શૈલેષ પરમાર, ભરત પરમાર, કમલજીત સિંહ વગેરેએ પુષ્પવર્ષા કરીને રેલીને આવકાર આપ્યો હતો. વૈશ્વીકરણ અને ઉદારીકરણના દોરમાં આદિવાસી અસ્મિતા, ઓળખ અને સંસ્કૃતિના બચાવ માટે આદિવાસી સમાજ મથામણ કરી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે. ભદ્ર સમાજ મુઠ્ઠીભર મૂડીવાદી અને સ્થાપિત હિતોની જીવનશૈલીને કારણે વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક પડકારો આ વિશ્વ સમક્ષ ઊભા થયા છે. આજે 24મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોની અંદર આજે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા, ઓળખ અને પરંપરાને બચાવવા માટે કાર્યક્રમ યોજાઈ રહેલ છે. આદિવાસી પ્રકૃતિ પૂંજક અને પ્રકૃતિ પોષક છે. આદિવાસી સંસ્કૃતિના જતન અને રક્ષણ માટે આજના દિને સંકલ્પ કરીએ. યુનોની અંદર 1993માં પૃથ્વી પરિષદ મળી અને પૃથ્વી પરિષદમાં 400 જેટલા આદિવાસી આગેવાનોએ એવું નક્કી કર્યું સર્વાનુમતે કે જો પૃથ્વીને બચાવી હશે તો આદિવાસીને બચાવવો પડશે. આજે આદિવાસીને બચાવવા માટે વિશ્વની અંદર જનજાગૃતિ આવે એવા શુભ અને શુદ્ધ આશયથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. આજે સૌ વિશ્વ સમાજ સંકલ્પ કરે, પ્રકૃતિને બચાવીએ, પૃથ્વીને બચાવીએ, માનવ સભ્યતાને બચાવીએ, એ જ આજના દિવસનો સંદેશ છે. આજ રોજ આદિવાસી સમાજ વિકાસ મંડળ અને વસાવા સમાજ અંકલેશ્વર દ્વારા એક જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે 192 દેશ સાથે મળીને કે યુનો ઘોષિત કરે છે અને યુનોમાં એવું કહેવામાં આવે છે કે જળ, જમીન, જંગલ
પર્યાવરણ ખનિજની રક્ષા કરે તો આદિવાસી, કારણ કે એમની એમના બોલી કહેણી એમના રીતિ રિવાજો અલગ છે, માટે જ ઇનો દ્વારા ઘોષિત આ દિવસની ઉજવણી આજ રોજ અમે કરી રહ્યા છીએ.